જય હિન્દ મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ફરીથી મળ્યા છીએ આપણે આપણા અતિ મહત્ત્વની લેક્ચર સિરીઝ કડકડાટ કાયદો અને આ જ લેક્ચર સિરીઝના ટેબલ નંબર એકવીસ સાથે મિત્રો આપણે એકવીસમાં ટેબલ સુધી પહોંચી ગયા તમે જો સાથે સાથે બધા ટેબલો તૈયાર કર્યા હોય તો એટલી વસ્તુની તો ખાતરી છે કે લોકરક્ષકની ભરતીમાં આમાંથી તમને ઘણું જોવા મળશે પછી પસ્તાવું ન પડે કે આપણે ટેબલ ભીણ્યા અને તૈયાર ન કર્યા તો ટેબલ નંબર એકવીસ માં મિત્રો આજે આપણે આઈપીસી ના જ ત્રણ મહત્વના કન્સેપ્ટ બળ ગુણહિત બળ અને હુમલા વિશેની માહિતી મેળવીશું બળ ગુણહિત બળ અને હુમલો તો કોને કહેવાય બળ કોને કહેવાય ગુણહિત બળ અને કોને કહેવાય હુમલો તો આ ટેબલોમાં મિત્રો વાત કરીએ બળની તો કે બળની વ્યાખ્યા આપી છે આઈપીસી કલમ ત્રણસો ઓગણપચાસ માં જયારે ગુનાહિત બળની વ્યાખ્યા આપી છે કલમ અને હુમલાની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ ત્રણસો એકાવન માં બળ વ્યાખ્યા કલમ ત્રણસો ઓગણપચાસ ગુનાહિત બળની વ્યાખ્યા કલમ ત્રણસો પચાસ અને હુમલાની વ્યાખ્યા કલમ ત્રણસો એકાવન માં આપવામાં આવી છે હવે જોઈએ મિત્રો બળની વ્યાખ્યા સજા કલમ છે આપણે છેલ્લે લઈએ છીએ જોઈએ બળની વ્યાખ્યા તો કે કોઈ વ્યક્તિને ગતિમાન કરવી અથવા તો ગતિમાન વસ્તુને બંધ કરવી સીધી અને સાદી વ્યાખ્યા કહી દઉં બળ એટલે શું કોઈ હાયલો જતો હોય એને ઊભો રાખી દેવો તાકાતથી બળ કહેવાય હું હાયલો જતા હોય કોઈ સામે આવીને મને આમ ઉભો રાખી દે એને બળ કહેવાય કાર્ય કરવા માટે તમારી હવે બોલ તમે ફેંક્યો એટલે તમે બોલને શું કર્યું ગતિમાન કર્યું તો અહીંયા શું તમે વાપર્યું બળ વાપર્યું તમે કોઈને ધક્કો માર્યો તો સ્થિર વ્યક્તિ ઊભો તો એ ગતિમાન થયો તો તમે અહીંયા શું કર્યું

તો ગુનાહિત બળની ની વ્યાખ્યા કઈ કલમ માં છું તો પચાસ બળ વાપરું પણ એ વ્યક્તિ મસ્ત મજાનો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં મિત્રો ઠંડા ઠંડા પાણી ભરેલા તળાવની પાળે બેઠો હોય અને હું જાણું છું કે એને તરતા આવડતું નથી એ તો બિચારો મસ્ત મજાનો કુદરતનો નજારો માણવા માટે ત્યાં બેઠો છે પક્ષીઓનો ખિલખિલાટ સાંભળવા માટે બેઠો છે અને એવા સમયે મિત્રો હું એને પાછળથી જઈને પાણીમાં ધક્કો મારું છું તો મને ખબર છે કે એની નૈયા ડૂબશે તેમ છતાંય મેં ધક્કો માર્યો શું કર્યું કહેવાય ગુનાહિત બળ વાપર્યું કહેવાય શું કર્યું કહેવાય ગુનાહિત બળ વાપર્યું ગણાય હવે એ જ રીતે મિત્રો વાત કરવી છે હુમલાની હુમલો કોને કહેવાય ટૂંકમાં ગુનો કરવાની રાતે બળ વાપરો તો ગુનાહિત બળ અને સામાન્ય બળ વાપરો તો એને બળ કહેવાય હવે હુમલો કોને કહેવાય

કરવામાં આવેલા કોઈ ઈશારાઓ કે ચેષ્ટાઓ વડે આપણી સામે જે હાજર વ્યક્તિ છે એના મનમાં ઈજા થવાનો ડર ઉત્પન્ન થાય એને ભય લાગે તો આપણું કાર્ય શું કહેવાય હુમલો એટલે હુમલો એટલે આપણે તો કઈ રીતે વ્યાખ્યાત કરીએ કે હુમલો એટલે કોઈને પાડી દેવો એટલે હુમલો તો આ પાડી દેવું એ તો હુમલો છે જ છે મિત્રો પણ હવે હું એ વ્યક્તિને મારવા માટે લાકડી આમ ઉગામું છું તો મારું આ લાકડી ઉગામવાનું કાર્ય અને આ કાર્યના લીધે મારી સામે જે વ્યક્તિ છે એના મનમાં શું થાય ડર ઉત્પન્ન થાય છે એને ભય લાગે છે તો મારું લાકડી ઉગામવાની આ ચેષ્ટા છે આ ચેષ્ટાને પણ શું ગણાય મિત્રો હુમલો ગણાય છે ખાલી શબ્દોનું ઉચ્ચારણ એ હુમલો ગણાતું નથી માત્ર શબ્દોનું ઉચ્ચારણ એ હુમલો ગણાતું નથી પરંતુ સાથે કોઈ ચેષ્ટા હોય એટલે કે હું ગાળો બોલતો બોલતો જતો હોઉં તો આ હુમલો નથી પણ ગાળો બોલતા બોલતા કોઈની સામે જતો હોય હું મારી બાયો ચડાવતો ચડાવતો જાઉં છું તો આને પાછું શું કહેવાય હુમલો કહેવાય શું કહેવાય હુમલો ગણાય હવે જોઈએ સજાની વાત કરીએ તો કે ગુનાહિત બળની સજા કલમ ત્રણસો બાવનમાં જ છે અને એ જ રીતે હુમલાની સજા પણ કઈ કલમમાં છે કલમ ત્રણસો

ચોપન અહીંયા આપણી પાસે જગ્યા અવેલેબલ છે તો તમને લખી દઈએ કે માત્ર શબ્દોનું ઉચ્ચારણ માત્ર હુમલો ગણાતું નથી સાથે કોઈ ચેષ્ટાઓ થવી જરૂરી છે ક્લિયર છે મિત્રો બળ વ્યાખ્યા કલમ ત્રણસો ઓગણપચાસમાં ગુનાહિત બળ વ્યાખ્યા કલમ ત્રણસો પચાસમાં અને હુમલો વ્યાખ્યા કલમ ત્રણસો એકાવનમાં અને એ બંને ગુનાહિત બળ અને હુમલાની સજા કઈ કલમમાં કલમ ત્રણસો કે હુમલો એસોલ્ટ ખાસ આને સમજી લો બળ અને ગુનાહિત બળ તો સિમ્પલ છે પણ હુમલો એટલે કે હું કોઈ ચેષ્ટા કરું છું હું કોઈ ઇશારાઓ કરું છું કે જેના વડે સામેવાળી વ્યક્તિના મનમાં ભય ઉત્પન્ન થાય તો પણ મારા કાર્યને શું કહેવાય હુમલો કહેવાય એસોલ્ટ કહેવાય ક્લિયર છે મિત્રો આશા રાખું છું કે આ ટેબલ આપ લોકોને ક્લિયર થઈ ગયું હશે તો મળી આવતીકાલે સાડા નવ વાગે અતિ મહત્વના આવા જ એક નવા ટેબલ સાથે ત્યાં સુધી મિત્રો તમે આ લેક્ચરનું રિવિઝન કરી લેશો અને સાથે ને સાથે યુવા કરિયર એકેડેમી ભાવનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમારા મિત્રો સુધી વિડીયોની લિંકને પહોંચાડશો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલવાનું નથી મળીએ આવતીકાલે સાડા નવ કલાકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત